ગુજરાતના પડેપડની ખબરો પર રહેશે અમારી નજર. 33 જિલ્લાના સચોટ અને નિપક્ષ નીડર અને ચાબાત પત્રકાર સાથે સમાચાર. માત્ર ને માત્ર સ્પીડ ન્યૂઝ 17 ડિજિટલ લાઈવ જોતા રહો. જોઈ ટીવી ચેનલ નંબર 008 પર તેમજ તમામ સોશિયલ મીડિયા પર મોજૂદ. સ્પીડ ન્યૂઝ 17 ડિજિટલ લાઈવ. આજરોજ પાટણના વિલાજ પાર્ટી પ્લોટના ચેરમેન લાલેશભાઈ બહુ ઘણા સમયથી પાટણના લોકો વચ્ચે રહીને લોકોને સહાયરૂપ બન્યા છે. કોરોના કાળ સમયે આયુર્વેદિક ઉકાળાનો પ્રોગ્રામ પાટણમાં રોજે રોજ ચલાવેલ અને હાલમાં કોરોનાના બીજા સ્ટેજ ચાલુ થવાથી મિથિલિન બ્લ્યુ જે કોરોના વાયરસની સામે રક્ષણ પૂરું પાડે છે અને કોરોનામાં રાહત આપે છે તેવી દવાનું આયોજન કરવામાં આવ્યું. મિથિલિન બ્લ્યુનું વિનામૂલ્ય વિતરણ શરૂ કરવામાં આવ્યું જેનો પાટણની પ્રજાએ લાભ લીધો. કોઈને પણ આ દવા જોઈએ તો વિલાજ પાર્ટી પ્લોટ પાટણમાં જઈને રૂબરૂ મેળવી શકે છે. આ ફ્રી દવા આપવાનો કાર્યક્રમ ચાલુ જ રહેવાનો છે. ઇન્દ્રસિંહ વાઘેલા, સ્પીડ ન્યૂઝ 17, હરમેશ સત્યની સાથે. કોરોનાને મહાત આપવા વેક્સિનેશન જ અકસીર ઉપાય છે. વેક્સિનેશન અભિયાનમાં આપણે ગુજરાતીઓ અગ્રેસર છીએ, પરંતુ કોરોના સામેનો જંગ જીતવા આપણે આ ઝુંબેશને વધુ વેગવાન બનાવવાની છે. 45 વર્ષથી વધુ વયની દરેક વ્યક્તિ વહેલામાં વહેલી તકે વેક્સિન લે એ અનિવાર્ય છે. કોરોના સામે આ અમોઘ શસ્ત્ર એ વેક્સિન છે. સમગ્ર રાજ્યમાં આપણી આસપાસ જ સરકારી સંસ્થાઓ અને ખાનગી સંસ્થાઓમાં વેક્સિન આસાનીથી ઉપલબ્ધ છે. અને હા, કોરોનાની રસી સંપૂર્ણ સલામત છે, એટલે વેક્સિન લેવામાં કોઈ વિલંબ ના કરીએ. કોરોનાની કૂચને અવરોધવાનો અકસીર ઉપાય એટલે રસીકરણ. આ એપ્રિલને રસીકરણ માસ બનાવીએ. આપણે વેક્સિન લઈએ અને સ્વજનોને લેવડાવીએ. માસ્ક પહેરીએ, હાથને સ્વચ્છ રાખીએ, સોશિયલ ડિસ્ટન્સિંગનું ચુસ્ત પાલન કરીએ અને કોરોનાને ફરી હરાવીએ.